તો જોઈએ સમાચારો વિસ્તારથી. પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારો કેદ છે. હાલ પાકિસ્તાનની જેલમાં અંદાજે 633 જેટલા ભારતીય માછીમારો છે, જેને ભારત સરકાર દ્વારા પરત લાવવા તાકીદે કામગીરી કરવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. ભારતીય જળસીમામાં સમુદ્રમાં માછીમારી કરતા ભારતીય માછીમારોને પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા પકડી લેવામાં આવે છે અને આવી રીતે પાકિસ્તાનના માછીમારોને પણ પકડી લેવામાં આવે છે. માછીમારી કરવા જતા માછીમારો આતંકવાદી નથી હોતા અને ગંભીર ગુનો નથી હોતો. આવા પકડાયેલ માછીમારોને 3 માસની સજા કરવામાં આવે છે અને બાદ વેરિફિકેશનની પ્રક્રિયા થતાં છોડી મૂકવામાં આવતા હોય છે. તાજેતરમાં જ ભારત અને પાકિસ્તાન સરકાર દ્વારા એકબીજાની જેલમાં રહેલ કેદીઓની યાદીની આપલે કરી હતી, જે મુજબ હાલમાં પાકિસ્તાનની જેલમાં 633 જેટલા ભારતીય માછીમારો કેદ છે અને આ 2 વર્ષથી પણ વધુના સમયથી કેદ હોવાનું માછીમાર અગ્રણી જીવનભાઈ જુંગીએ જણાવ્યું છે. વધુમાં તેઓએ માંગ કરી હતી કે ભારતીય સરકાર દ્વારા વેરિફિકેશન પ્રક્રિયા ઝડપી કરવી જોઈએ. તાજેતરમાં પાકિસ્તાન દ્વારા 20 માછીમારોને છોડવામાં આવ્યા હતા, જે માછીમારો 4 વર્ષથી પાકિસ્તાનની જેલમાં હતા. અત્યારે પાકિસ્તાનના ફિશ ફોરમ દ્વારા માંગણી કરેલી હતી કે બંને દેશોના માછીમારોને છોડી આપવા જોઈએ. એમાં જે અત્યારે બંને દેશો વચ્ચે કેટલા ખલાસીઓની આપ લે થઈ, એટલે બંને એકબીજાના રિપોર્ટ આપ્યા કે ભાઈ મારા પાસે એટલા ખલાસીઓ, મારા પાસે એટલા ખલાસીઓ. તો જે ભારતના 600ની ઉપર જે અત્યારે ખલાસીઓ પાકિસ્તાનમાં આપણા કેદ છે, એમાં પોરબંદર સહિતના ઘણા માછીમારો છે અને અહીંયા લગભગ 194 જેટલા પાકિસ્તાનના માછીમારો છે. અમારી સંસ્થાની માંગણી એવી હતી કે ભાઈ બંને દેશોને તાત્કાલિક રિહા કરવા જોઈએ, કારણ કે એ લોકોનો સમય પણ પૂરો થઈ ગયો છે. બંને દેશોમાં તો એવા કરાર પણ થયા છે, બેની સુપ્રીમ કોર્ટમાં પણ એને ઠરાવ થયેલા છે કે ભાઈ 90 દિવસમાં એ લોકોને છોડી દેવાના, 3 મહિના સજા પૂરી થાય. કારણ કે ડોક્યુમેન્ટ વાયરન્સના કારણે વિઝા લીધા વગરના, એનો મતલબ વિઝા લીધા વગરના એકબીજા દેશમાં પ્રવેશ કર્યા, એટલા માટે કરીને એને સજા થાય છે. એમાં કોઈ ગંભીર ગુનો આવતો નથી કે બંને દેશો એના માટે કોઈ કરતો પણ નથી, કોઈ અત્યાર સુધી કોઈ પ્રૂફ પણ નથી થયું કે ભાઈ કોઈ ટેરિસ્ટ સ્મગલિંગ કે ખોટ ગેરકાનૂની બંને દેશો. બાકી જે લોકો કરે છે એ તો કરે છે ને એને બંને સરકારો કરે પગલાં લે છે ને એના એજન્સીઓ પકડે છે. પણ અત્યારે જે તહેવારોના માહોલ આવતો હોય, નજીક જન્માષ્ટમીનો મેળો આવતો હોય, નજીક દિવાળી આવતી હોય, એટલે દરેક મા બેન દીકરીઓને પોતાના પતિની, પોતાના ભાઈની, પોતાના દીકરાની ચિંતા હોય અને એને તાત્કાલિક જોડે છોડે એવી બધા લોકો માંગણી કરે છે. હું અત્યારે પ્રવાસમાં નીકળો તો વણકપડા ગયો હતો હમણાં છેલ્લે અઠવાડિયા પહેલાં, ત્યારે પણ એ ભાઈઓ ટોળા મળીને મારા પાસે આવ્યા હતા, રોતા હતા, કરુણતા એવી જોવા મળે છે. પણ આ સરકારે આના માટે ગંભીરતા નોંધ લઈને વેરી તકે બેના વેરિફિકેશન કરતા નથી ને એના કારણે સમસ્યા, તો વેરિફિકેશન કરી ને તાત્કાલિક ધોરણે જે લોકોના 90 દિવસ થયા હોય એને છોડી દેવા જોઈએ. ઘણા જે 3-3 વર્ષ થયા છે, જે હમણાં 20 લોકો છોડ્યા એ 4 વર્ષ કે 5 વર્ષ જૂના હતા બધા બીજને છોડ્યા. પણ હું એમ કહું છું કે જે લોકોના 90 દિવસ બાદ થઈ ગયા હોય એને તાત્કાલિક ધોરણે છોડી દેવી જોઈએ એ ભારત સરકાર પાસે અને પાકિસ્તાન સરકાર પાસે આવી મારી વિનંતી. 633 જેટલા ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં છે ત્યારે ભારત સરકાર દ્વારા આવી માછીમારોનું તાકીદે વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી વહેલી તકે આ માછીમારો ભારત દેશમાં પોતાના વતન પરત લાવવા સરકારે કામગીરી અને અથાગ પ્રયાસ કરવા જોઈએ તેવી માછીમારના આગેવાન જીવનભાઈ જુંગીએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.